નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, જેનો પાઠ 4, જેનું નામ છે કેરીઓ બારે માસ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ, જે ભાગ 1 ની અંદર આ પાઠ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે PDF પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 4, કેરીઓ બારે માસ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન, તમે આજે શું જમ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે લખ્યો હોય, જમ્યા હોય તે તમે લખી શકો. અહીં મેં નમૂના રૂપ લખ્યો છે કે ભાઈ મેં આજે તો રોટલી, શાક અને છાશ ખાધું. બીજું, તમે ગઈકાલે સાંજે શું જમ્યા હતા? તો હું ગઈકાલે સાંજે ખીચડી, શાક અને રોટલી જમ્યો હતો. તમે જે જમ્યા હોય તે તમારે લખવાનું છે. ત્રીજું, તમે ગઈકાલે સાંજે જમ્યા હતા તે બાકી વધેલું ભોજન આજે સાંજે જમવા માટે પીરસાય તો તમને કેવો અનુભવ થાય? તો ગઈકાલ સાંજનું ભોજન આજે સાંજે પીરસવામાં આવે તો ભોજન વાસી થઈ ગયું હોય અને વાસી ભોજન આપણને ભાવતું નથી. ચોથો પ્રશ્ન, તમે વાસી ખોરાક શા માટે ખાતા નથી? તો વાસી ખોરાક ખાવાથી આપણું શરીર બગડે, આપણે બીમાર પડીએ, આપણા શરીરને નુકસાન થાય, એટલા માટે આપણે ખાવું જોઈએ નહીં. પાંચમું, તમને આ ખોરાક વાસી છે કે બગડી ગયો છે એવી ખબર કેવી રીતે પડે? તો ખોરાક ઉપર ફૂગ જોવા મળે, ખરાબ વાસ આવે, તેના ઉપરથી આપણને ખબર પડી જાય કે ખોરાક સારો છે કે બગડી ગયો છે. ત્યાર પછી પ્રશ્ન 2, તમારા ઘરમાંથી કોઈ પણ એક ખાઈ શકાય તેવી વસ્તુના પેકેટ ઉપરથી નીચેની માહિતી શોધી અને લખો, અને તમારા વડીલોને મદદ પણ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં વસ્તુના પેકેટ તરીકે મેં એક ચવાણાનું પેકેટ છે તે લીધું છે અને તેની પરથી આ વિગતો લખેલી છે. તમે અન્ય કોઈ વિગત લઈ અને તેના ઉપરથી પણ લખી શકો, જેમ કે પેકેટ પર લીલા રંગનું કે લાલમાંથી કયું નિશાન છે? તો પેકેટ ઉપર લીલા રંગનું નિશાન છે, કેમ કે ચવાણું છે તે શાકાહારી વસ્તુ છે એટલા માટે. બીજું, કઈ ખાદ્ય વસ્તુનું પેકેટ છે? તો પેકેટ ચવાણાનું છે. ત્રીજું, પેકેટ પર પેકિંગની તારીખ કઈ લખી છે? તો પેકિંગની તારીખ છે 5/7/2024. ચોથું, પેકેટ ઉપર દર્શાવેલ તારીખ મુજબ તેમાંની સામગ્રી કેટલા સમય સુધીમાં ખાઈ લેવી જોઈએ? તો આ સામગ્રીને 3 મહિના સુધીમાં આપણે ખાઈ લેવી જોઈએ. ત્યાર પછી, પેકેટમાંની સામગ્રીનું વજન કેટલું છે? તો પેકેટમાંની સામગ્રીનું વજન 500 ગ્રામ છે. ત્યાર પછી, તે પેકેટ પર ઊભી લીટીઓનો સમૂહ નીચે અંકો લખ્યા હશે, આ લીટીઓ અને અંકોને શું કહેવાય? તો લીટીઓ અને અંકોને બારકોડ કહેવામાં આવે છે, જેને તમે સ્કેન કરો તો તેમાંથી આપણને વિવિધ પ્રકારની માહિતી મળી રહે છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલ બોક્સમાં વિવિધ ખાદ્ય પદાર્થ આપેલા છે, તેમાંથી કોષ્ટકમાં માગ્યા મુજબનું વર્ગીકરણ કરો. તો ચાલો આપણે વર્ગીકરણ કરીએ, જેમાં કઈ ખાદ્ય સામગ્રી આજે જ ખાઈ જવી પડશે તેની અંદર આવશે ખીચડી, શાક, પૂરી, રોટલી, બટાકા પૌવા, દહીંવડા, ઢોસા, નૂડલ્સ, ઉડલા અને દાળ ભાત આજે જ આપણે ખાઈ જવા પડશે. ત્યાર પછી છે, કઈ ખાદ્ય સામગ્રી આવતીકાલે પણ ખાઈ શકાશે, જેમાં છાશ, લીંબુ શરબત, ધાણી, દૂધ, જ્યુસ, ચટણી, પાપડ, કેળાની વેફર વગેરે આપણે કાલે પણ ખાઈ શકીએ, અને કઈ ખાદ્ય સામગ્રી 1 મહિના સુધી ખાઈએ તો પણ ચાલે? તો તેમાં આવશે સુખડી,
મમરા, ગોળપાપડી, ચવાણું, ચેવડો, કેરીનું અથાણું વગેરે આપણે એક મહિના સુધી પણ ખાઈ શકીએ ત્યાં સુધી તે બગડતી નથી. ત્યાર પછી નીચેની પ્રવૃત્તિ કરીને આપેલા પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ છે તે તમે જાત અનુભવ પણ કરી શકો, જેમાં આજે બનાવેલી થોડીક દાળ અથવા શાક એક નાની વાટકીમાં ભરો અને બરાબર જોઈ લો, સાંજે એને જુઓ અને ઘરમાં સાચવીને મૂકો, તેને ફેંકી ન દો. બીજે દિવસે સાંજે તમારે તેનું અવલોકન કરવાનું છે. ચાલો હવે પ્રશ્નો જોઈએ. ઓ, તમે વાટકીમાં દાળ શાક ભર્યું ત્યારે તે કેવું હતું, ગરમ કે ઠંડુ? તો જ્યારે આપણે ભર્યું હોય ત્યારે તે ગરમ હશે. બ, તમે ભર્યું ત્યારે દાળ શાકની ગંધ કેવી હતી? તો ત્યારે તેની ગંધ સારી હતી અને સ્વાદિષ્ટ હતી. ક, સાંજે દાળ કે શાક ગરમ હતું કે ઠંડુ? તો સાંજ પડતા તો તે ઠંડુ જ થઈ જાય, ગરમ ના હોય. ડ, સાંજે તેની ગંધ કેવી હતી? તો સાંજે તેની ગંધ સામાન્ય હશે, કે જેવી બપોરે હતી તેવી નહીં રહી હોય. ત્યાર પછી બીજી સાંજે દાળ શાક કેવું હતું, ગરમ કે ઠંડુ? તો બીજી સાંજે તે એકદમ ઠંડુ હતું. ત્યાર પછી બીજી સાંજે તેની ગંધ કેવી હતી? તો બીજી સાંજે તેમાંથી ખાટી વાસ આવતી હતી. ગો, બીજી સાંજે તે કેવું દેખાતું હતું? તો બીજી સાંજે તે ફિક્કું દેખાતું હતું, તેના પર સફેદ ફૂગ જોવા મળતી હતી. હ, હવે આ દાળ શાક ખાઈ શકાશે? તો ના, હવે તેને ખાઈ શકાય નહીં. ત્યાર પછી પ્રશ્ન 5, તમારા વડીલોને પૂછીને જવાબ લખો. પહેલો પ્રશ્ન, તમારા ઘરે ક્યાં ક્યાં અથાણાં બનાવવામાં આવે છે? તો કેરીનું, ગુંદાનું, મરચાનું, લીંબુનું, ગાજરનું, આ સિવાય ઘણાની ઘરે આમળાનું અથાણું, મેથી ચણાનું અથાણું પણ બનતું હશે, તો તેના નામ પણ તમે લખી શકો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમારા ઘરે અથાણાં સામા ભરવામાં આવે છે? તો મોટાભાગે વિદ્યાર્થી મિત્રો, અથાણું છે તેને જો કાચની બરણીમાં ભરવામાં આવે તો તે લાંબા સમય સુધી બગડતું નથી, તેથી મારા ઘરે અથાણાં કાચની બરણીમાં ભરવામાં આવે છે. ત્રીજું, અથાણા જેવી બીજી કઈ વસ્તુઓ તમારા ઘરે આખું વર્ષ ખાવા માટે બનાવવામાં આવે છે? તો અથાણાની જેમ જ બટાટાની વેફર્સ, મુરબ્બો, પાપડ, ચીભડાની કાચલી વગેરે આખું વર્ષ ચાલે એટલી બનાવી લેવાય છે. ચોથું, તમારા માતા અથાણું બનાવતા કોની પાસેથી શીખ્યા? તો મારા માતા અથાણું બનાવતા તેની મમ્મી પાસેથી શીખ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન 5મો, તમારા ઘરે કાચી કેરી અને પાકી કેરીમાંથી ખોરાક માટેની કઈ વસ્તુ બને છે? તો કાચી કેરીમાંથી ચટણી, કટકીનું અથાણું, મુરબ્બો અને મુખવાસ બને છે, જ્યારે પાકી કેરીમાંથી રંગસ, મેંગો આઈસ્ક્રીમ અને કેરીનું શરબત બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આપેલ વાનગીમાંથી તમને ભાવતી વાનગી બનાવવાની રીત લખો, જેમાં અથાણું, ચટણી, કાતરી અથવા વેફર કોઈ પણ એક. તો આપણે અહીં વેફર કેવી રીતે બને તે જોઈએ. તો બનાવવા માટે કઈ સામગ્રી જોઈશે? તો બટાટા જોઈશે, કાતરી પાડવાનો સંચો જોઈશે, મીઠું જોઈશે, ટવ જોઈશે, પાણી અને ફટકડીની જરૂર પડશે. ચાલો હવે તેને કેવી રીતે બનાવશું તેના વિશે જોઈએ. તો સૌ પ્રથમ બટાટાને ધોવામાં આવે છે, ત્યારબાદ બટાટાની છાલ ઉતારવામાં આવે છે, પછી બટાટાની કાતરી એટલે કે વેફર છે તે વેફર પાડવાના મશીનમાં પાડવામાં આવે છે. આ કાતરી એટલે કે વેફર છે તેને પાણી વડે સાફ કરવામાં આવે છે. ત્યારબાદ આ કાતરીને ગરમ પાણીમાં બાફવામાં આવે છે. બફાઈ ગયા બાદ તેને સૂકવવામાં આવે છે. સુકાઈ ગયા બાદ તેને એક ડબ્બામાં પેક કરી અને સંગ્રહ કરવામાં આવે છે, જેથી કરીને આપણે આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી પ્રશ્ન 7મો, નીચેના કોષ્ટકની વિગત ભરી આપેલ પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં પેલું છે, એવી સામગ્રીના ખાદ્ય સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય, તો પાણીનો ઉપયોગ થતો હોય તેવી છે, શાક, ખીચડી, ઇડલી, સંભાર, ઢોસા, ખમણ, પૂરી, રોટલી, થેપલા, પુડલા, દાળ ભાત, પાણીપુરી, પાપડ, દહીંવડા, નૂડલ્સ, ઢોકળા વગેરે. એવી રીતે બાજુમાં એવી ખાદ્ય સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય, તો એવી સામગ્રીની અંદર આવશે ખજૂર પાક, તલની ચીકી, પીઝા, ચેવડો, સેન્ડવિચ, સિંગચણા, સેવ મમરા, ચવાણું, સુખડી,
દૂધના પેંડા વગેરે બનાવવા માટે પાણીની જરૂર પડતી નથી. ચાલો હવે આગળ જોઈએ. લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ લખો. તો લાંબા સમય સુધી આપણે ચેવડો, વેફર, સુખડી, સીંગ, ચણા, કેરીનું અથાણું વગેરે લાંબા સમય સુધી સાચવી શકાય છે. એવી રીતે ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. તો દાળ ભાત, ઇડલી, દહીંવડા, ખમણ, ઢોસા, ખીચડી વગેરે ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રી છે. ત્રીજું, અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે. આવું કેમ? તો જે ખોરાક પાણીમાંથી અને આથામાંથી બનાવવામાં આવે છે તે ઝડપથી બગડે છે, જ્યારે સુકવણી થઈ હોય અને યોગ્ય પાત્રમાં સ્ટોર કરેલ વસ્તુ જલ્દી બગડતી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, તમારા ઘરે રહેલી ખાદ્ય સામગ્રીના નામ લખો. તેની જાળવણી માટે તમે શું ઉપાય કરો છો તે નીચેના કોષ્ટકમાં લખો. જેમ કે ખાદ્ય સામગ્રીનું નામ, તો આમળા, તો આમળાને મીઠાવાળા પાણીમાં રાખીને સાચવવામાં આવે છે. પાપડ, તો તેને સુકવણી કરીને સાચવવામાં આવે છે. કાતરી અથવા મુખવાસ, તેને શેકીને સાચવવામાં આવે છે. મુરબ્બો છે, તેને ખાંડની ચાસણીમાં રાખીને સચવાય છે. કેરીનું અથાણું છે, તેને તેલમાં બનાવીને કાચની બરણીમાં સાચવવામાં આવે છે. કેરીના ટુકડા છે, તેને ફ્રીઝરની અંદર સ્ટોર કરી અને મૂકવામાં આવે છે. તો આ પ્રકારે આપણે વસ્તુઓ છે તેને લાંબા સમય સુધી સાચવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 કેરીઓ બારે માસ ના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.